ડભોઈ નગરના સીતળાવ તળાવ નજીક ગંદકીના ઠગ. ડભોઈથી અમારા સંવાદદાતા વિકાસ ચતુર્વેદી જણાવે છે કે ડભોઈ નગરના સીતળાઈ તળાવ નાંદોદી ભાગોળ નજીક આવેલ છે. આ જ તળાવની બાજુમાં કૈલાસ મુક્તિધામ સ્મશાન આવેલું છે, તેમજ મુસ્લિમ કાજે સમાજનું કબ્રસ્તાન તેમજ જૈન વાટિકા પણ અહીં આવેલ છે. સાથે જ આ રોડ ઉપરથી વેરાઈ માતા વસા જવાનો માર્ગ છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા છેલ્લા કેટલાય સમયથી હજારો ટન કચરાનો જથ્થો અહીં ઠાલવી ડમ્પિંગ યાર્ડ બનાવી દીધું છે. જે કચરો રોડ ઉપર ફરી વળતા તેમજ અસહ્ય દુર્ગંધ મારતા રોડ ઉપરથી પસાર થતા લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે, જેથી કચરાનો કોઈ નિકાલ ન થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે આજરોજ પાલિકા ચીફ ઓફિસર એસ કે ગરવાલને રજૂઆત કરવા સ્થાનિક કોર્પોરેટર અજયભાઈ રાઠવા સહિત ડિમ્પલભાઈ તેમજ અન્ય સ્થાનિકો પહોંચ્યા હતા. ત્યારે ચીફ ઓફિસર દ્વારા 2 માસમાં કમ્પોસ્ટ પ્રોજેક્ટ અંતર્ગત નિકાલ લાવવામાં આવશે તેવું આશ્વાસન અપાયું છે. ડભોઈ સીતળાઈ તળાવ પાસે આવેલ એક બાજુ ખાંચી સમાજનું કબ્રસ્તાન આવેલું છે, એની બિલકુલ બાજુમાં ડભોઈ હિન્દુ સમાજનું સ્મશાન આવેલું છે, એની બિલકુલ બાજુમાં જૈન ધર્મનું દેરાસર આવેલું છે. ત્યાંથી પસાર થતો રસ્તો એટલે કે વેરાઈ માતા વસાહતના રેસો અહીંયા વારંવાર અવારનવાર જવાવાનું થતું હોય છે. અતિશય ગંદકી થઈ ગયેલ છે. વારંવાર લેખિતમાં ચીફ ઓફિસર સાહેબશ્રીને, ડભોઈ નગરપાલિકાના પ્રમુખશ્રીને તેમજ કલેક્ટર સાહેબશ્રીનાઓને પણ વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કામગીરી થયેલ ન હોય, જેને લીધે આજરોજ રજૂઆત કરેલ છે. સાફ સફાઈ કરવામાં નથી આવતી. વારંવાર જ્યારે જ્યારે લેખિત રજૂઆત કરે છે ત્યારે માત્ર આશ્વાસન આપતા હોય છે, અને વધુમાં જ્યારે જ્યારે લેખિતમાં પણ મૌખિકમાં પણ રજૂઆત કરતા હોય ત્યારે પણ માત્ર બસ થઈ જશે એટલું જ કરતા હોય છે. આ બાબતે ઘણીવાર નગરપાલિકાની કચરાપેટીઓ પડેલી છે જે સડી ગયેલી છે, એ બાબતે પણ વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ એનો નિવેડો આવ્યો નથી. ગંદકી એટલી હદ સુધી થઈ ગઈ છે કે જેની વાત જ ના કરો. એટલા માટે કે અહીંયાથી આવતા જતા લોકોને શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફ થાય છે. એ બાબતે ડભોઈ નગરપાલિકાનું ઢાલનગર અને મોડેલ ફાર્મની વચ્ચે કમ્પોસ્ટ પણ બનાવેલું છે. લગભગ 2 કરોડના ખર્ચે કમ્પોસ્ટ બનાવેલું છે, તેમ છતાં આ કચરો ત્યાં શિફ્ટ કરવા માટે ઘણીવાર લેખિત રજૂઆત કરેલી છે, પરંતુ આજ દિન સુધી થયું નથી. આવનારા સમયમાં 10 દિવસમાં જો આ કામગીરી કરવામાં ન આવે તો રસ્તા રોકો જેવા આંદોલન કરીશું. નગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ યોજનાની સરકારશ્રીએ ગ્રાન્ટ આપેલી છે. એ ગ્રાન્ટ હેઠળ એ પ્રોજેક્ટનું કામગીરી ચાલુ છે, અને એ કામગીરી પૂર્ણ થઈ આ તમામ પ્રકારનો કચરો છે ને ત્યાં શિફ્ટ કરવામાં આવશે, અને ત્યાં પ્રોસેસિંગ કરી અને ડમ્પિંગ સાઇડ પર લઈ જવામાં આવશે. કરવામાં આવી છે અત્યાર સુધી કોઈ ગ્રાન્ટ ફાળવેલી નથી. જે સરકારે જે અત્યારે મોડેલ ઘટક હેઠળ નગરપાલિકા ટાઉન છે, અને ત્યાર પછી આવનારા આ કામ પૂર્ણ થયા ત્યારબાદ અમે સીતળાઈ તળાવના ડેવલપ માટે ગ્રાન્ટ માટે સરકારને ફાળવણી કરવા વિનંતી કરીશું.